રાજકુડો માલધારી સમાજ કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યો છે. રખડતા ઢોરના લાયસન્સ અને જપ્તી મામલે રેલી કાઢી છે. લાયસન્સ પહેલા પ્લોટ ફાળવવા માટેની માગણી કરાઈ છે. બેનર પોસ્ટર સાથે માલધારી સમાજે સૂત્રોચ્ચાર કર્યા છે. ઘરેથી ઢોર પકડી જવાની કાર્યવાહી સામે પણ વિરોધ છે. રાજકોટ મનપાએ રખડતા ઢોર સામે લાલ આંખ કરી છે. જેવા 1 જાન્યુઆરીથી કેટલ પોલિસીનો કડકાઈથી અમલ કરાશે. જે ઢોર માલિકે રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમના ઢોરને જપ્ત કરી લેવાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ છે તે 1 તારીખથી વધુ કડક છે તે બનાવવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. અને ત્યારે ગૌપાલકો છે કે તે હવે મેદાને ઉતર્યા છે અને ભારે વિરોધ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે કરતા જોવા મળી રહ્યા છે. તમામ જે ગૌપાલકો છે કે તેમના હાથની અંદર પ્લે કાર્ડ છે તે જોવા મળી રહ્યા છે અને તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પહેલા જગ્યા આપો અને પછી તમે કડક નિયમોની અમલવારી છે તે કાયદાની અમલવારી છે તે કરો. હાલ જે તમામ જે ગૌપાલકો છે કે તેમની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. મારી સાથે એક ગૌપાલક છે, તેમની સાથે વાત કરીશું. શું માંગણી છે? અમારી માંગણી છે કે ઘરના આંગણેથી ગાય પશુ ઉપાડી જાય તો એ ઉપાડી ન જાય ને જ્યાં જ્યાં સરકારે સાથે હાઈકોર્ટે એ પણ હુકમ કર્યો છે જ્યાં જ્યાં ગૌચરની જગ્યા છે તો ગૌચરની જગ્યા ખુલ્લી કરવામાં આવે એવી અમારે માંગ છે. અને જ્યારે ને ત્યારે માલધારી સમાજને ટાર્ગેટ કરે છે વારંવાર તો ઘરના ખીલેથી આંગળીને ગાય છોડી જાય તો એ છોડવામાં ન આવે. 1 તારીખથી તો હવે વંડામાંથી ને લઈ જવાના, પણ જ્યાં જ્યાં અમારે ભલે ઉપાડી જાય એનો કઈ વાંધો નથી, પણ સાથે સાથે હાઈકોર્ટે એ પણ હુકમ કર્યો છે કે જ્યાં જ્યાં ગૌચરની જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવે તો એ જગ્યા ખુલ્લી કરવામાં આવે ગૌચરની, એટલે ગાયને યોગ્ય વ્યવસ્થા કેમ નથી કરાવતા માલધારીઓ? માલધારીઓ પાસે પૂરો પુરાવો ન હોય મકાનનો, સૂચિત મકાનમાં રહેતા હોય, કોઈ માલધારી મકાન બનાવી ન શકતો હોય, કોઈ માલધારી પાસે પૈસા ન હોય એવું બની શકે, અને બધાય માલધારીઓ કાંઈ મોટા હોય ન શકે અને અમુક માલધારીઓ નાના પણ હોઈ શકે, જેનો કે ગાય ઉપર એમનો આધાર ચાલતો હોય કે 10 લીટર દૂધ સાંજે વેચીને એ પૂરું કરી શકતા હોય એવા માલધારીઓ ઘણા છે. તમામ માલધારી સમાજના આગેવાનો એ ઉપસ્થિત છે. કાના, જે રીતના હવે એવું કીધું છે કે પરમિટ નહીં હોય તો તમારા ઘરની અંદરથી પણ માલ ઉપાડી જશું, આને આપ કઈ રીતના જોશો? બસ અમે આજ રોજ રાજકોટના ગૌ પ્રેમીઓ અને માલધારી સમાજ દ્વારા કોર્પોરેશનને રજૂઆત એ જ કરવા આવ્યા છીએ કે જે 31 તારીખનું જે અલ્ટિમેટ છે જે આપ્યું છે તો એ થોડુંક વધે, એનો ટાઈમ થોડોક વધારો. અને બીજું, જે તમે ઘર પાસેથી ને જે વાડામાં જે પોતાના જે માલધારીઓ હેરાન થઈ ગયા છે અહીંયા તમે ગાયું પકડો છો તો એ તમે વસ્તુ ન થવું જોઈએ એવી અમે રજૂઆત કરી છીએ. કેમ કે ગાય તો આજ હરેક સમાજની છે તો હરેક સમાજને પણ અમે વિનંતી કરી છીએ, સાહેબોને વિનંતી કરી છીએ, સરકારને વિનંતી કરી છીએ કે તમે આગળ આવો અને ગાયનું તમે વિચારો એક સારું, અને એ તો પેલા જગ્યા આપો પછી ગાયનું પકડો એવી રીતે. ચોક્કસ જ તમામ જે ગૌપાલકો છે કે તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે પેલા જગ્યા આપો અને પછી જે કડક નિયમ, જે ખાસ કરીને રખડતા ઢોર નિયંત્રણનો જે કાયદો આવ્યો છે તેની અમલવારી છે તે કરાવવામાં આવે. હાલ માલધારી સમાજના લોકો છે કે જે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા છે ને તેમના દ્વારા ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના જે અધિકારીઓ છે કે તેમના રજૂઆત છે તે કરવામાં આવશે. અને આ જે 31 ડિસેમ્બર બાદથી જે કડક અમલવારી જે કરાવવાની વાત સામે આવી રહી છે તેની ક્યાંક રોક લગાવવામાં આવે તેવી સ્પષ્ટ માંગ તેઓ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, સી મીડિયા, રાજકોટ.